અત્યારે આધુનિક યુગની અંદર રેડિયો કે પહેલાંના સમયમાં દેશ અને દુનિયામાં લોકો રેડિયો સાથે જોડાયેલા હતા. આ રેડિયો તે સમયની સાથે સાથે ભૂલાઈ જતો હોય છે. તેને જીવંત રાખવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી મન કી બાત નામનો એક પ્રોગ્રામ કે જે રેડિયો પર શરૂ કરવામાં આવેલો, તે પ્રોગ્રામના 100 એપિસોડ 2 દિવસ બાદ પૂરા થતા હોય ત્યારે આ સમગ્ર સમય દરમિયાન દેશ દુનિયાના લાખો કરોડો લોકો ફરીથી એક વખત રેડિયો સાથે જોડાયા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મન કી બાતના આ પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. તેની સાથે સાથે રેડિયો પણ ફરીથી જીવંત થયો છે. આમ 2 દિવસ પછી મન કી બાત પ્રોગ્રામમાં 100 એપિસોડ પૂરા થતા હોય ફરીથી એકવાર દેશ અને દુનિયાના લોકો આ પ્રોગ્રામ સાથે જોડાય તે બાબતની અપીલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને ખેડા જિલ્લાના મન કી બાત પ્રોગ્રામના ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. 158 બૂથ છે, તે દરેક બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે બૂથ પ્રમુખ અથવા બૂથનો જે આગેવાન છે એ ઓછામાં ઓછા 25-50-100 લોકોને લઈ અને સાથે આ કાર્યક્રમ જુએ, આ મેઇન આનો ઉદ્દેશ છે. કોઈ એક જગ્યાએ 2000-5000 કાર્યકર્તાઓને ભેગા કરી, લોકોને ભેગા કરીને આ કાર્યક્રમ જોવા માટેનું કોઈ આ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ જે વ્યક્તિના મનમાં દેશ હિતની ભાવના સતત પડેલી હોય, અંદાજે 9.5 વર્ષ કરતા વધારે પિરિયડ સુધી જે વ્યક્તિએ દેશના ખૂણે ખૂણેથી એનું કેલિબરને ઉજાગર કરવાનો ટ્રાય કર્યો હોય, વંચિત લોકોને પ્રકાશ આપવાનો ટ્રાય કર્યો હોય અને દેશને બધાને એક ભાવના સાથે જોડવાનો ટ્રાય કર્યો હોય, એવા કાર્યક્રમ એટલે મન કી બાતના કાર્યક્રમનો જ્યારે 100મો એપિસોડ પૂર્ણ થતો હોય ત્યારે દેશ આખો એ ભાવના સાથે જોડાય, રાષ્ટ્રની ભાવના સાથે જોડાય, દેશ હિતની ભાવના સાથે જોડાય અને આપણી આજુબાજુ રહેલા લોકોનું કૌવત પણ આપણે ઉજાગર કરી શકીએ, સમાજના નબળા વર્ગને બહાર લાવી શકીએ એવી ભાવનાથી જે મન કી બાતનો કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં બધા લોકો એક સાથે ભાગ લે. કુલ મળીને આ કોન્સેપ્ટ એવો નથી કે લોકોને પરાણે મન કી બાત જોડાવાનું. એક દિવસ મન કી બાતનો કાર્યક્રમ શરૂ ચાલુ થયો, મેં મારા બૂથની અંદર એવું નક્કી કર્યું મારે આ કાર્યક્રમ જોવો નથી, હું રેન્ડમલી કોઈ પણ ઘરમાં જતો રહ્યો તો હું જે 4-5 ઘરમાં ગયો મળવા માટે તો દરેક ઘરમાં મન કી બાતનો કાર્યક્રમ 11 વાગે ચાલુ હતો. તો દેશની જનતા સ્વૈચ્છિક રીતે નરેન્દ્રભાઈને માં શ્રદ્ધા રાખીને આ કાર્યક્રમ જુએ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથમાં પ્રજા સાથે, નાગરિકો સાથે અને મતદારો સાથે જાય, એ લોકોને એકત્ર કરી અને આ કાર્યક્રમ કરે એવું એક આયોજન છે. આ કાર્યક્રમનો પ્રચાર પ્રસારની પણ એટલી આવશ્યકતા નથી, કારણ કે લોકોને ખબર છે કે 99 એપિસોડથી સતત દેશની ચિંતા કરતા વડાપ્રધાન આ કાર્યક્રમ કરી રહ્યા છે. એટલે આ કાર્યક્રમ કોઈ અવેરનેસ માટેનો નથી, આ કાર્યક્રમ એક ગૌરવ માટેનો છે કે દેશનો એવો વડાપ્રધાન કે જે સતત 9.5 વર્ષ સુધી એના મનમાં દેશની ભાવના કઈ રીતે જાગૃત છે, રાષ્ટ્રની ભાવના કઈ રીતે જાગૃત છે, લોકોનો વિકાસ, લોકોને મજબૂત કરવાની ભાવના કઈ રીતે જાગૃત છે એના માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. તો જેને જે દેશને આવું નેતૃત્વ મળ્યું હોય એ દેશના નેતૃત્વ પર ગૌરવ લેવાનો અને એના મનનો વિચાર આવનારા 25 વર્ષ માટે, હું છાતી ઠોકીને કહું કે મન કી બાતના 100મા એપિસોડમાં શું કાર્યક્રમ આવશે ખબર નથી, પણ મને એટલી શ્રદ્ધા છે કે આવનારા 25 વર્ષમાં દેશને રક્ષા ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે મજબૂત કરવા માટેનું અને દેશમાં નીચેના લોકોને કઈ રીતે સમાન લેવલ પર લાવવાનું કાર્યક્રમ હશે એની ઝાંખી આપણને જોવા મળશે, તો દેશના આગલા 25 વર્ષનું વિઝન પણ આપણને આમાં જોવા મળશે એવી મને આશા છે. જી, મારું નામ પ્રજ્ઞેશ પંડ્યા છે, મન કી બાત ખેડા જિલ્લા ઇન્ચાર્જ છું. મન કી બાતનો પહેલો એપિસોડ 3 ઓક્ટોબર 2014ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી મોદીજી સાહેબ દ્વારા પ્રસારિત થયો હતો અને આવતીકાલે 30 એપ્રિલ 2023ના રોજ 100મો એપિસોડ થવા જઈ રહ્યો છે. તે સંદર્ભે આજની પત્રકાર સાથેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ખેડા જિલ્લાના 6 વિધાનસભાના કુલ મળીને 1800થી ઉપરાંતના બૂથો ઉપર મન કી બાતનો કાર્યક્રમ થાય તે માટેનું આયોજન જિલ્લા ભાજપ તરફથી હાથ ધરાયું છે. એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ એજ્યુકેશન વી કેન અચીવ એનીથિંગ. લીડ હેલ્પ્સ મી ઇન ક્લિયરિંગ માય કોન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ મેની વિડીયોઝ, સીઆરએલ્સ એન્ડ સ્લાઇડ્સ. લીડ મેક્સ મેથ્સ એન્ડ સાયન્સ વેરી ઇન્ટરેસ્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ એક્સપેરિમેન્ટ્સ એન્ડ વિડીયોઝ.